નમસ્કાર, જડસ ટીમમાં હું દીપ્તિ બ્રહ્મ ભટ્ટ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આગળ વાત કરીએ પાલિતાણાની. પાલિતાણા ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયો. નારાવારી મેરડીમાં તથા સંત શ્રી કારુબાપુના આશીર્વાદથી શ્રી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ પાલિતાણા અને શ્રી નારાવારી મેરડીમાં મિત્ર મંડળ અને સ્વર્ગીય પરાક્રમ શ્રી હેમંતસિંહ સરવૈયા પરિવારના યજમાનપદે શ્રી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી મહેન્દ્રસિંહ સરવૈયાના માર્ગદર્શન હેઠળ પાલિતાણા તળેટી ખાતે 101 સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 101 નવદંપતીએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. આ સમૂહ લગ્નના નવદંપતીને આશીર્વાદ આપવા સત આત્માનંદ સરસ્વતી બાપુ, સુજરામ સુફલામ ચેરમેન ભરતભાઈ બોગરા, ભાવનગર લોકસભા સંસદ ભારતીબેન સિયાર, પૂર્વ સંસદ રાજેન્દ્રસિંહ રાણા, પાલિતાણા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ભીખાભાઈ બારૈયા, મહુવા ધારાસભ્ય આરસી મકવાણા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રવીણભાઈ રાઠોડ તેમજ ગઢડા ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ મારુ વિશે ઉપસ્થિત રહ્યા હતા. આ સમૂહ લગ્નનું આયોજનમાં કારુબાપુ સંસ્થાના સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ, તમામ રાજકીય આગેવાનો તેમજ દાતાશ્રીઓ તેમજ અન્ય કાર્યકર્તાઓ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. વિશાલ સાગઠિયા, જેડેશ ટીવી, પાલિતાણા. સર્વજ્ઞાતિ નો હેતુ અમારો જે છે કે દરેક સમાજના લોકો જોડાય. આ વખતે એક જ્ઞાતિના લોકો જોડાયા છે, મુસ્લિમ ભાઈઓ છે, હિન્દુ જગો છે, હરિફ ભાઈઓ છે, આમ દરેક જ્ઞાતિના લોકોએ આમાં લાભ લીધો છે. આ સર્વજ્ઞાતિ સમૂહ સ્વયંભુ અમારા મિત્ર મંડળ મેરડીમાંના યુવાન મિત્રો અને ખાસ કરીને અમારા પરમ વંદનીય સંત કારુબાપુના સેવક સમુદાયના માધ્યમથી આ સમૂહ લગ્નનું આયોજન થતું છે. ભારતીય બેઠકનું ભોજન અને તમામ જવાબદારી પૂજ્ય પરમ વંદનીય સંત કારુબાપુના સ્વયંસેવકો નિભાવતા હોય છે. મંડપની પણ જે રચના થાય છે તેમાં એમના સ્વયંસેવકો દ્વારા આ મંડપની સુવિધા પણ ઉભી થતી હોય છે અને વ્યવસ્થા થતી હોય છે. સામાજિક રીતે દાતાઓ અને અન્ય સંસ્થાઓના સહકારથી આ કાર્યક્રમ અમે સફળ રીતે દર વર્ષે કરીએ છીએ અને અમારું નાના મિત્ર મંડળ એના બધા અમારા કાર્યકર્તાઓ અને બધા યુવાનો આજે દિવસ મહેનત કરી અને અમે સર્વજ્ઞાતિ સમૂહ સફળ થતા હોય છે. પૂજ્ય કારુબાપુના કાયમી અમારી આશીર્વાદ છે અને હજી અમે આ કાર્ય કરતા રહે એવી માતા પ્રતિમા.